એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. આજે અમદાવાદીઓ ઉજવી રહ્યા છે અમદાવાદનો 610મો જન્મદિવસ. આજે આપણા અમદાવાદનો 610મો જન્મદિવસ છે ત્યારે અનેક આફતો વચ્ચે અડેખમ રહેનાર અમદાવાદના સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી. ધોળિયા નગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ આજે સપનાની ઉડાનનું ફલક બન્યું છે, જેની 26 ફેબ્રુઆરીએ 1411માં અહમદ શાહે માણેક બુર્જ પાસે તેની સ્થાપના કરી હતી. દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે માણેક બુર્જની ધજા બદલવામાં આવી રહી છે તેની પરંપરા છે, જેમના આશીર્વાદથી અહમદ શાહ બાદશાહનું અમદાવાદ બનાવવાનું સ્વપ્ન સાકાર થયું. તે માણેકનાગજીના વંશજોએ આજે પણ આ પરંપરા નિભાવી અને હંમેશા નિભાવી રહ્યા છે. ગુરુ માણેકનાથ ગાદીના 13મા મહંત ચંદનનાથજીએ આજે આરતીને પુષ્પાંજલિ કરી હતી અને માણેક બાવાની આ 13મી પેઢી છે. અમદાવાદનો અમૂલ્ય વારસો માણેક બાવાજીના આશીર્વાદથી જ આપણને મળ્યો છે. હાલ તેમનો પરિવાર અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં રહે છે, જોકે પરિવારનું જૂનું ઘર પ્રેમ દરવાજા પાસે આવેલું છે. નવા શહેરના નિર્માણ માટે સૌ પ્રથમ અહમદ શાહ બાદશાહે શહેરની ફરતે કિલ્લો ચડવાનો આદેશ આપ્યો હતો. દિવસ દરમિયાન મહામહેનતી ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલો રાત પડતા જ કકડભૂસ થઈ જતી હતી તેમ કહેવાતું હતું. જ્યારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગૂંથતા ત્યારે કિલ્લાની દિવાલ ઊભી થતી હતી અને રાત્રે જ્યારે દોરો ખેંચી લેતા ત્યારે દિવાલ ઢળી પડતી હતી. આ ઘટનાની જાણ બાદશાહની થતાં બાદશાહે સરખેજના એક સૂફી સંતની સલાહ માંગી, જેમણે ગુરુ માણેકનાથજીના આશીર્વાદની અનિવાર્યતાનું સૂચન આપ્યું હતું. ત્યારે માણેકનાથજી બાવાએ બાદશાહને સલાહ આપી હતી કે ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાના કારણે આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ નહીં સાધી શકે. ત્યારે માણેકનાથજીના સૂચન બાદ મોહમ્મદ ખંટુએ શહેરના નકશાનું ફરી નિર્માણ કર્યું. નવેસરથી કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરી. જે વિસ્તારમાં માણેકનાથજી રહેતા હતા તે ચોકને આજે પણ માણેક ચોકના નામથી ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરના નિર્માણ કાર્યની પૂર્તિના થોડા દિવસોમાં જ ગુરુ માણેકનાથજીએ તેમના અલાયદા વિસ્તારમાં જીવતી સમાધિ લીધી હતી. અમદાવાદના સોની બજારનો પ્રારંભ ગુરુ માણેકનાથજીની સમાધિની આસપાસના વિસ્તારોમાં જ શરૂ કરવામાં આવ્યો હતો અને દેશની સૌથી પ્રાચીન શેર બજારની ઇમારત માણેક ચોકના વિસ્તારમાં જ બાંધવામાં આવી હતી. ત્યારે આજે વિશ્વની સૌથી મોટી કંપનીઓ પણ ઔદ્યોગિક એકમો અમદાવાદમાં વેપાર સ્થાપી રહી છે, વધારી રહી છે. અમદાવાદનો ઇતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે, જેમાં ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી નદીના કાંઠે સાબરમતી આશ્રમ, દાંડીકૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે. ત્યારે અનેક ઉતાર ચઢાવ જોઈને અડેખમ અમદાવાદે આજે 610મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.